કોરોનાના નવા વેરિયન્ટ એમિક્રોમને લઈને સરકારે અન્ય દેશોમાંથી આવતા મુસાફરો માટે આજે નવી ગાઈડલાઈન જાહેર કરી છે આરોગ્ય મંત્રાલયે દેશમાં આવતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં આવતા મુસાફરો માટેની ગાઇડલાઇન નક્કી કરી છે જે પહેલી ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે તમામ મુસાફરોએ પાછલા ચૌદ દિવસની યાત્રાની માહિતી આપવાની રહેશે સાથે જ એર સુવિધા પોર્ટલ પર આરટીપીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે બાર સૌથી વધુ જોખમી દેશોમાંથી આવતા મુસાફરોએ દેશમાં આવીને કોવિડ ટેસ્ટ કરાવવાનો રહેશે અને એરપોર્ટ પર ટેસ્ટના રિપોર્ટની રાહ જોવી પડશે જો મુસાફરનો રિપોર્ટ નેગેટિવ આવે તો તેઓને સાત દિવસ હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે જોખમ ધરાવતા દેશો સિવાય અન્ય દેશોમાંથી આવતા મુસાફરોને એરપોર્ટની બહાર નીકળવાની પરવાનગી મળશે અને તેઓને ચૌદ દિવસ માટે પોતાના સ્વાસ્થ્યની સ્વ સાવચેતી રાખવાની રહેશે બાર જોખમી દેશોમાં યુનાઇટેડ કિંગડમ સહિત યુરોપના દેશ દક્ષિણ આફ્રિકા બ્રાઝિલ બાંગ્લાદેશ બોસ્વાના ચીન મોરિશિયસ ન્યુઝીલેન્ડ ઝિમ્બાબ્વે સિંગાપોર હોંગકોંગ અને ઇઝરાયેલ સામેલ છે